લોકડાઉન મુદ્દે કેન્દ્ર સરકારમાં ચર્ચા શરૂ થઈ ચૂકી છે આગામી દિવસોમાં લોકડાઉન મુદ્દે બેઠકોનો દોર શરૂ થશે ચૌદ એપ્રિલે પૂર્ણ થઈ રહ્યું છે લોકડાઉનની સમયસીમા લોકડાઉનથી દેશની અર્થવ્યવસ્થાને અને તોડ ફટકો પડી શકે છે ત્યારે લોકડાઉનથી દેશને રોજ અંદાજિત આઠ અરબ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે અંદાજ મુજબ ભારતની રોજની જીડીપી આઠ બિલિયન ડોલર ત્રીસ દિવસ સુધી લંબાવાય તો બસો પચાસ બિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે સંવાદદાતા જયંતિ ચૌધરી જોડાઈ ચૂક્યા છે જયંતિ જે રીતે લોકડાઉનની પરિસ્થિતિ હાલ તો ચાલી રહી છે પરંતુ ચૌદ એપ્રિલ બાદ લોકડાઉન લંબાવાશે કે નહીં તેને લઈને પણ ચર્ચા ચાલી રહી છે લોકડાઉન કારણે આખા દેશમાં અર્થવ્યવસ્થા બિલકુલ પડી ભાંગી છે ત્યારે આગામી દિવસોમાં શું રણનીતિ હોઈ શકે સરકારની તોરલ ચોક્કસ થી કહી શકાય કે અત્યારે જે રીતે લોકડાઉન છે તેને લઈને રોજના આઠ અરબ ડોલર દેશને નુકસાન થઈ રહ્યું છે એટલે કે ખૂબ જ મોટું નુકસાન દેશને વેઠવું પડી રહ્યું છે પરંતુ સામે સામે લોકડાઉન પણ ખૂબ જ જરૂરી છે ત્યારે ચૌદ એપ્રિલે જે સમય મર્યાદા છે તે પૂરી થવા જઈ રહી છે તેને લઈને કેન્દ્ર સરકારમાં ફરીથી એક ચર્ચા ચાલુ થઈ છે અને લોકડાઉન લંબાવવું કે લોકડાઉન પૂરું કરવું તેને લઈને સૌથી મહત્વની ચર્ચાઓ ચાલી રહી છે દેશમાં હજુ પણ દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે તેવા સંજોગોમાં દેશે કેવો સ્ટેપ લેવો તેને લઈને અત્યારે ખાસ તો મહત્વ ચર્ચાઓ ચાલી રહી છે જો કેન્દ્ર સરકાર આ લોકડાઉન વિશે વિચારણા કરશે તો શક્ય છે કેટલાક છે એટલે જે મુખ્ય ચર્ચાઓ છે તે આ સપ્તાહમાં ચર્ચાઓ નક્કી થવાની છે ચૌદ તારીખ પહેલા પહેલા જાહેર કરવામાં આવશે કે કયા રાજ્યોમાં લોકડાઉન ટૂંકાવવામાં આવી શકે છે કયા રાજ્યમાં લોકડાઉન વધારવામાં આવશે એકસો ચુમ્માલીસ ધારા છે તે ક્યાં ક્યાં લગાવવામાં આવશે તે તમામ પ્રકારની જે ચર્ચાઓ